વિરામ બાદ આપનું સ્વાગત છે. સરકારે મોટા ઉપાડે કિસાન સૂર્યોદય યોજના શરૂ તો કરી હતી, પરંતુ જમીનની હકીકત જોવા જઈએ તો આ યોજના ખાડે ગઈ હોય તેમ જણાઈ રહ્યું છે. અગાઉ અનેક જિલ્લામાંથી કિસાન સૂર્યોદય યોજનાની અમલવારી ન થતી હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે આજે ફરીથી કિસાન સૂર્યોદય યોજનાની અમલવારીને લઈને ફરિયાદો ઉઠી છે. પંચમહાલના કાલોલ તાલુકાના ખેડૂતોની યોજના હેઠળ દિવસીય વીજળી ન મળતા કાલોલના ખેડૂતો એકઠા થઈને રોષ ઠાલવ્યો હતો અને રાત્રિની જગ્યાએ દિવસીય વીજળી આપવાની માંગ કરી હતી. ખેડૂતોના જણાવ્યા અનુસાર તેમણે ચૂંટણીમાં વાયદો કર્યો હોવા છતાં દિવસે વીજળી નથી અપાઈ રહી. અમારી એક માંગણી છે કે સૂર્યોદય યોજનામાં જે સરકારશ્રીએ દિવસે લાઈટ આપવાનું જે વચન આપ્યું હતું કે જ્યારે ઇલેક્શન પતશે પછી અમે સૂર્યોદય યોજના હેઠળ અમે ખેડૂતોને દિવસ દરમિયાન કાયમ માટે લાઈટ આપીશું વીજળી, પણ અત્યાર સુધી હજુ અમને કોઈ ખેડૂતોને દિવસે વીજળી મળી નથી. તો અમારી એક સરકારશ્રીને અનુરોધ છે કે અમને દિવસનું લાઈટ કરી આપે, કારણ કે રાત્રિ દરમિયાન તો કોઈ અહીંયા મજૂર પણ પાણી મૂકવા માટે આવવા તૈયાર નથી. અમારા બાજુમાં જંગલ છે તો જંગલમાંથી હિંસક પ્રાણીઓ રાત્રે નીકળી પડે છે અને ખેડૂતો પર હુમલા કરે છે, તો રાત્રે કોઈ પાણી મૂકવા તૈયાર નથી. અહીંયા આ બધા ઉપસ્થિત થયા છે કે જે સરકારશ્રીએ એ દિવસના લાઈટ આપવાનું પ્રોમિસ આપ્યું હતું ઇલેક્શન વખતે, તે હજુ સુધી એમણે નિભાવ્યું નથી, જેથી આ દિવસની લાઈટની માંગ માટે બધા ખેડૂતો અહીંયા ભેગા થયેલ છે. કેમ કે રાત્રિના સમય દરમિયાન આ રીછિયા જંગલ વિસ્તાર છે અને ઘુસરનો આ બંનેનો સીમાળો એક છે. અહીંયા જંગલ વિસ્તારમાંથી હિંસક પશુઓ રાત્રે અંદર આ ગામોમાં ઘૂસી આવે છે, તો રાત્રિ દરમિયાન કોઈ મજૂર પિયત આપવા જવા તૈયાર નથી, કારણ કે અહીંયા જંગલી પ્રાણીઓનો પુષ્કળ ત્રાસ વધી ગયો છે. બીજું, અત્યારે જો દિવસનું લાઈટ નહીં આપે તો ખેડૂતે પકવેલો મહામૂલો પાક જે અત્યારે દિવેલા ઘઉં અને બાજરી એ બિલકુલ નિષ્ફળ જવાના આરે છે. પંચમહાલ જિલ્લાના ગોધરા વર્તુળી કચેરી હેઠળના 598 ગામ આવેલા છે, જે 598 ગામમાંથી 183 ગામમાં 7662 ખેતીવાડીના લાભાર્થીઓને હાલમાં કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળી રહ્યો છે અને જે બાકીના ગામો છે એમને આગળ ઉપર તબક્કાવાર રીતે લાભ આપવામાં આવશે.